આ છે અમદાવાદનો નજારો અમદાવાદના રિવરફ્રન્ટ પર સવારે હોય કે સાંજે હોય લોકો એક્સરસાઇઝ માટે આવતા હોય છે અહીંયા અને એક્સરસાઇઝ કરતાં જ એક વોટર બોડીની પણ મજા ઉઠાવે છે આપણે અહીંયાની સ્વચ્છતા પણ જોઈ શકો છો કે કેટલી જ જાળવી રાખેલી છે ત્યારે આજે આપણે અહીંયાના યુવાનો સાથે વાત કરીશું લોકસભાની ચૂંટણી વિશે વાત કરીશું કે અહીંયાની જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર છે તેમણે આટલા વર્ષોમાં શું કામ કર્યા છે થોડા ઘણા યુવાનો આપણી સાથે જોડાયા છે આપનું નામ રુદ્ર પટેલ શું કરો છો હું અત્યારે મેડિકલ સ્ટુડન્ટ છું થર્ડ ઇયરમાં વીએસ હોસ્પિટલ એટલે અમે અત્યારે જ કેન્સર ડ્રાઈવ કરી રહ્યા છે સવારે હમણાં ચાલુ થઈ રહી છે છ કિલોમીટરની છે ફોર કેન્સર અવેરનેસ એટલે અમે દર વર્ષે આવું કંઈક કરતા આવીએ છીએ કોઈ કોઝ ઉપર એટલે ડબલ્યુએચનો કોઈ કોઝ હોય એ પકડીને અમે કરતા આવીએ છીએ પણ આ વખતે અમારો જ અમે કોઝ લીધો છે કેન્સર અવેરનેસ ઉપર અને અમે રન અત્યારે જ કરી રહ્યા છીએ એક વર્કઆઉટની વાત કરી રહ્યા છે કે વર્કઆઉટ ઘણું સારું કરવું જોઈએ આપણે હેલ્થ માટે ગવર્મેન્ટ પાંચ વર્ષ નરેન્દ્ર મોદીની હતી એમણે કેટલું વર્કઆઉટ કર્યું છે વર્કઆઉટ એટલે આ તમે અત્યારે જોઈ રહ્યા છો તમે આજે રિવરફ્રન્ટ જગ્યા છો એ જેન્યુઅનલી ગુજરાત કાં તો અમદાવાદની આમ બેસ્ટ વસ્તુ છે આ રિવરફ્રન્ટ આવ્યા પછી લોકો જેન્યુઅનલી હેલ્થ કોન્શિયસ વધારે થયા છે કેમ કે તમે જુઓ પહેલાં ક્યાંય કોઈ ચાલવા જતું કોઈને કંઈ પણ અહીંયા એક સ્પોટ રાખ્યો છે લોકોએ કે તમે નેચર પણ માંડી શકો અને પોતાને ફિટનેસ પણ જોઈ શકો એટલે તમે એક સ્ટુડન્ટ છો એજ્યુકેશનના જે મુદ્દો છે એજ્યુકેશનનો એની પર ગવર્મેન્ટને હજી શું કામ કરવાની જરૂર છે એટલે એજ્યુકેશન થોડું રિફાઈન કરવાની જરૂર છે કેમકે હવે અમે જોઈએ છીએ કે હમણાં મેડિકલ કોલેજ ત્રણ નવી ખુલી રહી છે એટલે આમ શું કહેવાય કે આમ બેઝ નથી આપ્યો એટલે આમ લોકો આવી જ રહ્યા છે અને આવી જ રહ્યા છે આમ થોડો બેઝ કોઈ સેટ કરે ને તો બહુ જ સારું પડે એટલે બેઝ એટલે કેવા બેઝ ની વાત કરો છો બેઝ એટલે પ્રોપર રિફાઈન એજ્યુકેશન એટલે થોડા ક્વોલિટી એજ્યુકેશનમાં ક્વોલિટીમાં ફરક અને ગવર્મેન્ટ ગવર્મેન્ટ સ્કૂલ ક્વોલિટી તમે વધારી શકતો આઈડિયા નથી પણ મેં જે રીતનું સાંભળ્યું છે એ જો ગવર્મેન્ટ સ્કૂલ વધારે સારી થઈ શકતી હોય તો આપણે બધા એજ્યુકેશન મેન વસ્તુ છે જો એજ્યુકેશન બધાનું સારું હોય ને તો લોકો આગળ બહુ જ વધી શકે તો ગવર્મેન્ટ કોલેજીસ કા તો સ્કૂલ બહુ સારી થઈ શકતી હોય તો બહુ જ સારું પડે આ બીજી વાર અમને આ વાત સાંભળવા મળી છે કે જે અપર લેવલનું એજ્યુકેશન હોય છે તેના માટે ગવર્મેન્ટ ખૂબ જ કામ કરતી હોય છે પણ જે ગ્રાઉન્ડ લેવલનું છે જે પ્રાથમિક શાળાઓ જે ગવર્મેન્ટની છે તેને સુધારવાની જરૂર છે એવું તેમનું કહેવું હતું અને પહેલા પણ આપણને આવા જવાબ જે મળ્યા છે જે વિચારો જે યુવાઓના તે મળી ચૂક્યા છે આપણી સાથે બીજા સ્ટુડન્ટ્સ જોડાયા છે આપનું નામ કૃતિક શું કરો છો એમબીબીએસ સ્ટુડન્ટ છું તમે એમબીબીએસ ના સ્ટુડન્ટ છો મને જણાવો કે આરોગ્યનું જે ક્ષેત્ર છે એ એમાં ડેવલપમેન્ટની હજી કેટલી જરૂર છે આરોગ્યના ક્ષેત્ર જે છે એની અંદર ડેવલપમેન્ટનું તમે કહેવા જાવ તો એટલી જ જરૂર છે જેટલી બીજા ડિપાર્ટમેન્ટ્સ છે ને એ યર ટુ યર જે ગવર્મેન્ટ આવે છે એમની રીતે પ્લાનિંગ કરીને પ્લાન ટુ પ્લાન એક્ઝિક્યુશન કરતા જ હોય છે એટલે અત્યારે જે ગવર્મેન્ટ બધી નવી હોસ્પિટલ્સ બનાવી રહ્યા છે એ બધું હા એસવીપી હોસ્પિટલ અહીંયા પાછળ જ આપણે બની છે એ બધું કામ એનું કેટલું ફાસ્ટ ચાલી રહ્યું છે ને હજી એમાં સુધારા કરવાની શું જરૂર છે એટલે ઓન ગોઈંગ તમે જોવા જાઓ તો એકી સાથે આખું એક્ઝિક્યુશન ના આવી શકે કે સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે કે અત્યારે ચૌદ માળની ચાલુ તો કરી છે પણ અંદર રનિંગ ફાઇવ ફ્લોર અત્યાર પાંચમા ફ્લોર સુધી ચાલુ છે અને ધીરે ધીરે વન બાય વન ફ્લોર સ્ટાર્ટ કરી રહ્યા છે એટલે એ જ રીતે પ્રોસેસ બાય પ્રોસેસ અગર પર્ટિક્યુલર લાઈન ગાઈડલાઇન સેટ કરીને અને શું કહેવાય કે આપણે ડેટ સેટ કરીને લોકો ચાલે કે આ ડેટ ટુ આ ડેટ અમારે આટલું કમ્પ્લીટ કરવું છે ને એ સ્મોલ ટાર્ગેટ્સ અચીવ કરે ને તો બિગ ટાર્ગેટ ઇઝીલી અચીવ થઈ શકે પાંચ વર્ષની સરકાર હતી નરેન્દ્ર મોદીની અને ફરી અત્યારે લોકસભા ઇલેક્શન આવી છે મોદી લેયર કેટલી દેખાય છે એટલા બિઝી છે ભાઈ ભણવામાં કે પોલિટિક્સનો બિલકુલ ખ્યાલ નથી પણ વોટ તો આપશો ને વોટર આઈડી આવ્યું નથી ઓહો હજી વોટર આઈડી નથી આવ્યું તમારો તમારી એજ શું છે પણ ઇશ્યુ નથી ચાલો કઈ વાંધો નહીં આપણે આશા કરીએ છીએ કે તે વોટ આપે કારણ કે તેમનો વોટ ખૂબ જ જરૂરી છે ફર્સ્ટ ટાઈમ વોટર છે એટલે હું કહું છું કે એમનો વોટ જરૂરી છે કારણ કે તે જે વિચાર છે તે તેમની જે વિચારસરણી હશે તે પ્રમાણેની સરકાર બનશે

यहाँ पे आईटी कंपनी में गांधी ग्राम अच्छा अहमदाबाद कैसा लगा अहमदाबाद तो बड़ा कूल सिटी है सबसे बढ़िया चीज़ ड्राई स्टेट है लोग बहुत अच्छे हैं <laughs> नहीं मैं ड्राई ड्राई स्टेट की यहाँ पे बात नहीं करूँगा रिव, रिवर फ्रंट कैसा लगा खास आप जहाँ पे स्टंट कर रहे हो रिवर फ्रंट इज़ अ वेरी गुड प्लेस सबसे बढ़िया मॉर्निंग वॉक के लिए साइकिलिंग के लिए और अपने प्रैक्टिस के लिए सबसे बढ़िया जगह है ये अहमदाबाद की सबसे अच्छी बात मुझे लगी कि इसे अच्छी तरीके से मैंटेन भी किया गया है और लोग यूटिलाइज़ भी कर रहे हैं सो so, ये ये, ये मोदी का गुजरात कहते हैं ये लोग आ, कैसा लगा पूरा गुजरात अब गुजरात में कहाँ पर कहाँ कहाँ पे घूमे हो गुजरात तो मैं आया हूँ अभी एक्सप्लोरिंग मेरी स्टार्ट हुई है सो मैं ज़्यादा कहीं तो गया नहीं हूँ एक अडालच गया था बस उसके बाद ये रिवर फ्रंट मेरा पहला एक्सपीरियंस है और फिलहाल तो सब अच्छा चल रहा है मोदी का शहर अच्छा लग रहा है देखते हैं आगे क्या होता है नितिन गडकरी का शहर नागपुर बोलते हैं और ये मोदी का गुजरात है डिफरेंस क्या लगा दोनों में डेवलपमेंट यहाँ पे ज़्यादा है कि वहाँ पे देखिए अब उस पर तो मैं कमेंट नहीं करना चाहूंगा बट स्टिल डेवलपमेंट दोनों जगह अच्छा है नागपुर इज़ इन अ बिल्डिंग स्टेट बट ये अभी फिलहाल बना हुआ है और डेवलपमेंट चल रहा है नागपुर अभी बन रहा है वहाँ बहुत कुछ कंस्ट्रक्शन चालू है तो सब उथल पुथल मची हुई है अच्छा पाँच साल की नरेंद्र मोदी की सरकार और पहले की कांग्रेस की सरकार डेवलपमेंट किस में आपको कंपेरेटिवली ज़्यादा लगा

येस yes एक्जेक्टली exactly, वो तो बात है जब तक कांग्रेस थी तब तक पॉलिटिक्स के बारे में लोगों को उतना इंटरेस्ट नहीं था बट स्टिल जब से मोदी सरकार आई है लोग इंटरेक्ट करना स्टार्ट किए हैं लोगों को पता चला है एक्चुअली सिस्टम वर्क कैसे कर रहा है अपने बीजा लोगों से बात करिए नागपुर आया था अमदावाद में तजॉय कर रीते स्टंट करे थे जी रीतेम फेस पर स्माइल थी मूँ लग कि खरेखर मजा थे अरे बाप रे हेलो आपन नाम स्वप्निल शू करो छो अ બસ ફૂટબોલ રમીએ છીએ એન્જોય કરીએ છીએ સન્ડે ને સન્ડે સન્ડે મોર્નિંગ બેડ પરથી ઊભા થઈને અહીંયા રિયો ફ્રન્ટ આઉટ એ એક એક મોટી વાત છે હા મોટી વાત છે પ્લસ તમારે ફિટનેસ પર ભી ધ્યાન રાખવું જોઈએ જોડે જોડે તમારી લાઈફ ને લઈને રહેવું જોઈએ સારી રીતે પોતાની હેલ્થ માટે ટાઈમ કાઢવો જોઈએ આપણે ફિટ રહેવું જોઈએ નરેન્દ્ર મોદીની સરકાર કેટલી ફિટ છે ફિટ છે જોઈએ છે હવે હોપ હોપ સુન કે એ જ આવે ગુજરાતમાં તો એ જ છે જોઈએ છે હવે હોપ સુન કે એ જ આવે અને અમે એમને જ નમો અગેન બી અમે બી ચોકીદાર છે આને કહેવાય કેમ્પેન કેમ્પેન ની અસર અહીંયા યંગસ્ટર્સ પર દેખાઈ રહી છે Instagram પર ફોલો કરો તો નરેન્દ્ર મોદી ફોલો હા ફોલો કરો અને એમાં જ આ કેમ્પેન તમને એટલું ગમી ગયું હા Instagram દે Twitter જે સોશિયલ નેટવર્કિંગ ઓર FB છે બધા પર ગમી ગયું છે પ્લસ ટચ થઈ ગયું છે ઇન શોર્ટ ઇન્ડિયા માટે કઈક થાય છે સારું થાય છે ગમે છે મોદી લહેર દેખાઈ રહી છે આખા ઇન્ડિયામાં પૂરા પૂરા પહેલા ગુજરાત થી સ્ટાર્ટ થઈ છે હવે પૂરા ઇન્ડિયામાં દેખાઈ રહી છે અને મજા આવશે સાંભળી તમે આ ભાઈને લોકસભાની ચૂંટણી ઇન્ટરેસ્ટિંગ લાગે છે અને મોદી લહેર તો દેખાઈ જ રહી છે તેમનું કેવું હતું કે ગુજરાતમાં તો છે જ મોદી સરકાર ફરીથી ઇન્ડિયાની લોકસભાની ચૂંટણીમાં પણ મોદી સરકાર આવી જોઈએ બીજા યુવાનો સાથે આપણે વાત કરીશું અમદાવાદના રિયો ફ્રન્ટ પર સાયકલ આપણને ભાડે મળતી હોય છે અને આ જ સાયકલની મજા લેવા બધા યુવાનો આપણી સાથે જોડાયેલા છે અને સન્ડે મોર્નિંગ બોસ સન્ડે મોર્નિંગ માં આટલા આટલા બધા લોકો એકસાથે એક્સરસાઈઝ કરતા જોવા મળે એ જ એક બહુ જ મોટિવેશન વાળી વાત છે લોકસભા ને ઇલેક્શન માટે આપણે વાત કરીશું આપનું નામ રાજેશ શું કરો છો બિઝનેસ ગાર્મેન્ટ કા اچھا ગાર્મેન્ટ કા બિઝનેસ હે આપકા શું ફરક لگا GST આને કે બાદ GST બહુત હી બઢિયા નિયમ હે એક તરસે GST આને કે બાદ સમજો જો વેપાર વેલે કચ્ચે કા હો રહા થા આપ સરા પક્કે મે હો ગય 100% ઓર groth ભી હી વેપાર કે અંદર और बहुत बढ़िया स्कीम है इसकी मेरे हिसाब से ब्लैक मार्केटिंग कम हुआ हाँ बहुत ज्यादा कम हुआ समझो अच्छा आप भी बिजनेस करते हो हाँ। आपको क्या फर्क लगा डीमोनेटाइजेशन के बाद डीमोनेटाइजेशन के बाद में जो काला बाजारी हाँ। वो रुकी है और फिर ये जीएसटी आने के बाद में जो अमाउंट पूरा पक्के में लगा है तो हमारा जो मिडिल क्लास है वो आईटी रिटर्न में आगे बढ़ रहा है तो आगे जाके फ्यूचर में हमारी भी एक फ़ाइल खड़ी होए तो हम भी आगे जाके बैंक का जो एक बेनिफिट है वो ले सकते हैं पहले जीएसटी से पहले नोटबंदी से पहले ये सब चीज़ें नहीं थी तो काम कच्चे में होता था और कच्चे में हमारी फाइलें कुछ खड़ी नहीं है आई रिटर्न हम प्रॉपर नहीं भर पाते थे और हमें भी पक्के में अमाउंट नहीं मिलता था तो हमारा क्या एक बैग कमज़ोर हो रहा था जीएसटी के बाद जीएसटी के बाद आपको सिक्योरिटी ज्यादा हो गई है ज्यादा हो गई है और पेमेंट वाइज देखने जाए तो जो लोग पहले जीएसटी से पहले पेमेंट नहीं देते थे अब उनके ऊपर थोड़ा वो प्रेशर आया कि उसको पक्के में पेमेंट देना है नहीं तो हमें आगे जवाब देना है तो हमें फायदा मिला है उसका जीएसटी का नोटबंदी के वक्त आप लाइन में खड़े रहे थे ए के बाद हाँ हा। उस वक्त ऐसा नहीं हुआ ये क्या कर रही है सरकार ये बड़े बड़े लोगों को जेल में डालने के बजाय हमको लाइन में खड़े करते है नहीं ऐसा नहीं है नोटबंदी से फायदा मिला है लाइन में खड़ा होना एक बार अच्छा था लेकिन अब बाद में धीरे 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 वो चीज अच्छे की ओर मूव हो रही है तो एक बार लाइन में खड़ा होने में कोई तकलीफ नहीं है एक व्यापारी सोच है तमने जीएसटी थी तमने सिक्योरिटी गई थी पहला पेमेंट्स आता आओ, न था हम पेमेंट्स अपनी नाम विकास आप भी बिजनेस करते हो अच्छा आप फिटनेस के लिए कितने अवेयर हो आप क्या अपनी फिटनेस के लिए करते हो देखिए फिटनेस तो पहले तो ठीक था लेकिन मोदी जी के बाद जो उन्होंने एक फिटनेस का जो योगा जो वैसे चलाया है उससे मतलब नए युवा को मतलब कुछ ज्यादा ही प्रोत्साहन मिले हैं मेरे हिसाब से कुछ ना कुछ हर आदमी को सुबह सुबह मॉर्निंग वॉक करना ही चाहिए अच्छा, आप योगा करते हो नहीं योगा भी तो नहीं अभी तो शुरू नहीं किया अभी तो घूमना शुरू किया अभी आप अहमदाबाद से नहीं हो नहीं हम लोग राजस्थान से है सब लोग अच्छा राजस्थान से हो आप मोदी का गुजरात कैसा लगा सबसे बढ़िया मतलब किस पॉइंट ऑफ व्यू से देखिए हर चीज के हिसाब से बिजनेस के हिसाब से गुजरात एक तो अच्छा है और उसके बाद जो साफ सफाई और जो यहाँ के मतलब हर तरीके से गुजरात सबसे, सबसे मतलब कोई भी अगर अनजान आदमी यहाँ पे गुजरात में आए ना तो मतलब जैसे लूटपाट या मतलब गलत किसी को वो सब कुछ भी नहीं है रात को लेडीज वेडीज कोई भी रात को बाहर निकले तो कोई तकलीफ वाली बात नहीं है इधर गुजरात के अंदर ये हम लोग मतलब जैसा माहौल लगता है यहाँ पे नमो अगे મોદી મોદી લહેર તો અહીંયા બસ દેખાઈ રહી છે થેન્ક યુ સો મચ આપ અમારી સાથે વાત કરવા બદલ યુ કેન કન્ટિન્યુ યુઅર સાયકલિંગ સેફટી અને જે સિક્યોરિટીનો જે મુદ્દો છે તેમાં મેં ઘણી વાર માર્ગ કર્યું છે કે જે ગુજરાત બહારથી લોકો અહીંયા આવતા હોય છે રોજગારી માટે કે કોઈ પણ કારણસર તે લોકોનું એવું કહેવું છે કે અમારે ત્યાં આપણે કોઈ પર્ટિક્યુલર જગ્યાની વાત નહીં કરીએ પણ અમારે ત્યાં જેટલી સિક્યોરિટી છે તેનાથી વધુ અમે અહીંયા સેફ ફીલ કરીએ છીએ અને એના જ કારણે કદાચ ને કદાચ મોદીનું જે ગુજરાત આપણે કહીએ છે તેના માટે લોકો વધારે પ્રભાવિત છે રિવો ફ્રન્ટ પર આપણે ઉભા છે આપણી સાથે ફરીથી યુવાનો જોડાયેલા છે એમની સાથે વાત કરીશું આપનું નામ ભૂમિ અચ્છા રિવો ફ્રન્ટ પર કેટલા વખતથી આવો છો ખાસા મહિનાથી શું ગમે છે શું રિવો ફ્રન્ટ માટે સાયકલિંગ ધ મોસ્ટ મે કીધું ને કે અહીંયા સાયકલ આપણને ભાડા પર મળે છે થોડા ઘણા પૈસા પે કરો અને અડધો કલાક કે કલાક માટે આપણને સાયકલ ફેરવવા મળે છે એ જ વસ્તુ અહીંયા આપણને જોવા મળી છે નરેન્દ્ર ની સરકાર પાંચ વર્ષમાં કેન્દ્રમાં શું ફરક લાગ્યો બેટી બચાવો બેટી અભિયાન ખેડૂતો માટેનું ઘણું બધું કર્યું છે ગરીબો માટે સરસ કામ કરેલું છે મહા અમૃતમ યોજના સરસ છે તમને કોઈ પણ યોજનાનો ડાયરેક્ટ ફાયદો મળ્યો છે ડાયરેક્ટ ફાયદો એટલા માટે ના મળે કેમ કે અમે ઉચ્ચતર મધ્યમ વર્ગ છીએ તો આપણને ના મળેનો વાંધો નથી પણ સમાજ માટે અમે અમે જેના જરૂરી છે એને મળે છે બહુ છે જેમ કે આધાર કાર્ડને લિંક કરીને ડાયરેક્ટ અમના ખાતામાં સબસિડી આપે છે તો અમને પોતાને ટેક્સ પે કરવું ગમે છે ઓકે તમારા પણ નાના બાળકો છે શું ફીલ કરો છો તમે કે આવનારી આવતા આવતી જે જનરેશન છે તેના માટે આ મોદીનું ગુજરાત અને ખાસ કરીને પૂરું ઇન્ડિયા કેટલું સેફ છે કમ્પ્લીટલી સેફ છે ઇન્ડિયા ઇઝ ઓલ સેફ ઇન મોદીઝ હેન્ડ બ્રાઇટ છે યંગસ્ટર્સ માટે ફ્યુચર કોઈ ડાઉટ જ નથી એમાં કોઈ શંકા નથી અને એવું નથી લાગતું કે એજ્યુકેશનના મુદ્દા પર હજી કામ કરવાની જરૂર છે થશે ને બધું થશે પાંચ વર્ષથી કેટલું બધું આશા રાખીશું ઘણું જરૂર છે પણ પછી કેટલું કરે આપડે પણ સચેત રહેવું જરૂરી છે ને એના માટે ફરી એની એ જ વાત આવી કે ગવર્મેન્ટ તો કામ કરે છે સાથે સિટીઝન્સ ને પણ એટલું જ અવેર થવાની જરૂર છે એટલું જ ગવર્મેન્ટ ને સપોર્ટ કરવાની જરૂર છે અને તેમનું કેવું છે કે મારા પણ બાળકો છે અને બાળકો માટે મારું આ ગુજરાત અને મારું આ ઇન્ડિયા વધુ સેફ છે આપણે કશે બહાર જવાની જરૂર નથી અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે લોકો કેનેડા કે અમેરિકા ગમે ત્યાં જતા હોય એ આગળના સમયમાં જવાની જરૂર નહીં પડે એવું મને તેમની વાતોથી એવું લાગ્યું બીજા લોકો સાથે આપણે વાત કરીએ

काफी अच्छा डेवलपमेंट हो गया मतलब ऐसा कहा जाए तो गुजरात गुजरात नहीं लगता है ना स्पेशली अहमदाबाद अहमदाबाद नहीं लगता है तो क्या लगता है मतलब वी आर इन अ डिफरेंट कंट्री वी, वी कैन से दैट काफी चीजें जैसे आप ये रिवर फ्रंट ही ले लो तो पहले ऐसा तो था नहीं अच्छा। अभी जो डेवलपमेंट हुआ है पहले आप देखेंगे तो हर जगह आपको कचरा या वही दिखता है नदी के पास में जो चीज अभी नहीं दिखती है अच्छा आप बताइए बेटी पढ़ाओ बेटी बचाओ अभियान है वो काम हुआ है उसमें हाँ सर काफ़ी हुआ है आज आज जो लड़कियाँ पढ़ती नहीं थी वो अच्छे से पढ़ने लगी है उनको एजुकेशन मिलने लगा है टुडे अप्रोक्स फोर्टी टू फिफ्टी मतलब उससे ज्यादा लड़कियाँ पढ़ने लगी है अब उनका एजुकेशन बहुत हाई लेवल पे जा रहा है बॉयज मतलब करते हैं गर्ल्स ज्यादा पढ़ रही है अच्छा मतलब आ, आ, फैमिलीज में चेंज आते हैं हाँ फैमिलीज में बहुत ज्यादा चेंज आया है इसकी वजह से ओके आप बताइए मोदी का गुजरात कितना सेफ है बहुत सेफ है मतलब अब ऐसा होता है कि लड़कियां रात को नौ बजे के बाद बाहर निकल भी सकती है घूम भी सकती है आराम से फ्री कर हो सकती है फ्री पहले ऐसा नहीं था अच्छा पाकिस्तान की हम बात करेंगे सर्जिकल स्ट्राइक हुई एयर स्ट्राइक हुई कितना फर्क पड़ा आई वु नॉट लाइक टू टॉक अबाउट दिस थैंक यू ओके आप बताइए सर्जिकल स्ट्राइक एयर स्ट्राइक से कितना फर्क पड़े ખાસો ફરક પડ્યો એકચ્યુઅલી ઇટ ઇઝ બીકોઝ ઓફ નરેન્દ્ર મોદી અગર વો નહીં આજ અગર ઓર્ડર નહી દો સર્જિકલ સ્ટ્રાઇક નહીં હોતી ઓકે અને ઇન્ટરનેશનલ લેવલ પર કેટલો ફરક પડ્યો ઇન્ટરનેશનલ લેવલ તો પતા નહીં બટ હા પે તો કાફી ફરક પડ્યા અચ્છા નરેન્દ્ર મોદીની ગવર્મેન્ટથી કેટલું દેશ પ્રભાવિત છે ખાસું એક્ચુઅલી નરેન્દ્ર મોદીનું કહેવાય તો સેવન્ટી ફાઈવ ટુ એટી પર નરેન્દ્ર મોદીનું જ અત્યારે ચાલી રહ્યું છે ઓકે પણ ઘણા યુવા નેતા છે આપણે કનૈયા કુમારની વાત કરીએ આપણે હાર્દિક પટેલની વાત કરીએ તે લોકો તો સખત ઓપોઝ કરે છે આ બધાથી એ એમનું પોઈન્ટ ઓફ વ્યૂ છે એટલે ઓપોઝ કરવાવાળી પાર્ટી ઓપોઝ કરશે બીકોઝ મોસ્ટલી નરેન્દ્ર મોદી ખાસા ટાઈમથી એ સીએમ બી હતા અહીંયા ગુજરાતના અને પ્લસ અત્યારે પ્રાઇમ મિનિસ્ટર બી છે તો એ સારી રીતે કરી રહ્યા છે તો ઓફકોર્સ ઓપોઝિંગ પાર્ટી તો રહેવાની જ છે શું દેશનો યુવા નરેન્દ્ર મોદીની સાથે છે અત્યારે ઓબ્વિયસલી બધા છે તમે પણ નરેન્દ્ર મોદી સપોર્ટ કરો છો યસ તો તેમનું એવું કહેવું હતું કે ઘણા બધા મુદ્દા પર કામ થયું છે આપણે બેટી પઢાવો બેટી બચાવો અભિયાનની વાત કરીએ તો તેની પર પણ ઘણું આ ગવર્મેન્ટે કામ કર્યું છે અને તેમના કહેવા મુજબ ચાલીસ થી પચાસ ટકા લોકો પોતાની બાળકીઓ છે તેમને વધુ આગળ વધારે છે અને મેલ્સ કરતાં પણ ફિમેલ્સ આગળ વધી રહી બોસ આ છે ફ્યુચર ઇન્ડિયાનું

કરો થોડુંક આપણે ફિટનેસ છે યાર આપણે કરીએ ને સન્ડે મોર્નિંગ તમે રિવરફ્રન્ટ પર આવ્યા છો શું કરવા આવ્યા છો સાયકલિંગ એટલે તમે ફિટનેસ માટે કેટલા અવેર છો એકદમ સન્ડે ફ્રી હોય એટલે સાયકલિંગ માટે આવી જઈએ અચ્છા એક આપણે આખું વીક કામ કરીએ છે અને લોકો સન્ડે સવારે ઊંઘતા હોય છે આ સન્ડે સવારે ઊંઘતા નથી અહીંયા સાયકલિંગ કરવા આવે છે એટલા ફિટનેસ ફ્રી છે મને તમે જણાવશો

અચ્છા અમને પોતાને અનુભવ છે અમે લોકો લગભગ પંદર વર્ષ પહેલાં કટરા ગયેલા ત્યારે રાત્રે અમે લોકો એકલા જીપમાં બેસેલા તો એક કપાલ આવીને અમારી જોડે બેસી ગયું રીઝન એક જ કે તમે ગુજરાતીમાં વાત કરો છો એટલે અમે સેફ છીએ કે એ લોકો આવી છાપ લઈને ગુજરાતમાંથી ગયા કારણ સેફ છે એટલું ગુજરાત અવેરનેસ ઓલવેઝ ગવર્મેન્ટના હિસાબે ઓલવેઝ ગવર્મેન્ટ હશે તો પબ્લિક ફોલો કરવાની જ છે એટલે ઇન્ડિયાની ગવર્મેન્ટ કે આ અહીંયા બહુ વર્ષોથી જે નરેન્દ્ર મોદીની ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટ

મેજોરિટી તો બિジネスને અનુલક્ષીને GST ના હિસાબે તકલીફ પડી પણ ફ્યુચર બહુ બ્રાઇટ છે એના હિસાબે ફ્યુચર બહુ બ્રાઇટ છે કારણ કે પબ્લિક નો રૂપિયો ઇનડાયરેક્ટલી જે પબ્લિક માં વપરાવો જોઈએ ટેક્સ નો એ નતો વપરાતો જે હવે લાગે છે એવું કે હવે થશે કે પાંચ વર્ષમાં કેટલું કરી શકે એટલે બધું ટાઈમ જોઈએ છે ગવર્નમેન્ટ 100% આપો જોઈએ ટાઈમ કન્ફર્મ આપવો જોઈએ હું તો આખી ઇન્ડિયાની ની પબ્લિક ને કહું છું કે આપવો જ જોઈએ કારણ કે આપશો તો જ તમને ખબર પડશે કે નેક્સ્ટ ફાઈવ યર્સ અને આગળના સાહીઠ વર્ષ એની કમ્પેરિઝન કરી શકશો કમ્પેરિઝન કરીને જ આપવાનું જરૂરી નથી કે મોદી મોદી થઈ રહ્યું એટલે જ વોટ આપો ઓકે વધુ એક વેપારી અને વેપારીની દ્રષ્ટિએ જોઈએ તો જીએસટી થી ઘણા ફાયદા થયા છે અને તેમના કેવા પ્રમાણે આપણે ગવર્મેન્ટને ટાઈમ આપવો જોઈએ જોઈએ તો શું થાય છે આ વખતે લોકસભામાં બીજા એક યુવાન છે આપણે તેમની સાથે વાત કરીએ આપણું નામ અમિત શું કરો છો

ગવર્મેન્ટની દેન છે રિવરફ્રન્ટ તેના સિવાય ડેવલપમેન્ટના હજી શું કરવું જોઈએ ગવર્મેન્ટને હજુ થોડું જોબ માટેનું થોડું જે અત્યારે બેરોજગારી હજુ થોડી ઘણી છે એના માટેનું થોડું પેલું કરવું જોઈએ ગવર્મેન્ટે હજુ અમુક અમુક જે સ્ટેટ્સ જે છે એમાં હજુ બહુ બધા રોડ રસ્તાઓ આ તે બધાનું થોડું છે એ બધું કરવું જોઈએ લોકસભાની વાત થાય મારું ધ્યાન તો અહીંયા છે શું ગીતો વાગે છે યાર જુઓ તો ખરા આહા આહા પેલા ઉપર ભાઈ જે છે જે ડાન્સ કરી રહ્યા છે એવું લાગે જાણે પક્ષી ઉડી રહ્યો અચ્છા અચ્છા તમે મને જણાવો કે આ વખતનો મુદ્દો શું હશે ચૂંટણીમાં આ વખતનો સૌથી મોટો મુદ્દો શું છે જાતિવાદનો છે ડેવલપમેન્ટનો છે એજ્યુકેશનનો છે કે રોજગારીનો છે ડેવલપમેન્ટ અને રોજગારી અચ્છા રોજગારીમાં એક મને તમે જણાવો તમે ગવર્મેન્ટ જોબ પ્રિફર કરો કે પછી પ્રાઇવેટ જોબ પ્રાઇવેટ કારણ સેમ જ કારણ પછી એવું કહેવાય કે જેની પાસે ગવર્મેન્ટ જોબ નથી તે બેરોજગાર છે ના એવું કશું એવું એવું ના કહી શકાય કારણ કે જોબ તો જોબ હોય છે પ્રાઇવેટ હોય ગવર્મેન્ટ હોય કોઈ બી હોય છે નરેન્દ્ર મોદી પકોડા વેચવાની પણ વાત કરતા હતા સપોર્ટ કરો છો એ વાતને સો ટકા એક બી એક જાતની જોબ જ છે ને એમાંથી બી પૈસા નીકળે છે માણસોના ઘર ચાલે છે એટલે અગર કઈ મળ્યું નહીં તો તમે એ કરશો પકોડા વેચશો હા શ્યોર સ્યોર શું પ્રોબ્લેમ છે એમાંથી બી ઘર ચાલે છે પબ્લિકના બહુ બધી પબ્લિકો તમે જોવો છો આપણે ગુજરાતમાં બી આવી રીતે લારી ચાય ની લારીઓ સ્ટોલ એવો બધાથી ઘણા બધા લોકો ઘર ચાલે છે આ છે ગુજરાત ની કોઈ બી ધંધા છોટા નહીં સે વડા કોઈ ધર્મ નહી હોતા આ વાત અહીંયા મને પ્રૂવ થઈ ગયા છે આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું ઝુંબા થઈ રહ્યો છે આપણે ડિસ્ટર્બ નહીં કરીએ લોકોને ચાલો ઉનાળાનો સમય અને ધીમે ધીમે વધતો તડકો તો આજે અમે રજા લઈએ આટલું જ આજે બોલવા બોલવા ફરી મળીશું બીજા યુવાનો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ઝી ચોવીસ કલાક